નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ ચાર પર્યાવરણ આસપાસ પાઠ સાત રિયાની ટ્રેન મોડી પડી ના ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન પહેલો વિકલ્પો છે એમાં પહેલો વિકલ્પ કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે તો બ નર્મદા બીજું નર્મદા નદી પર ભરૂચ પાસે બાંધેલ જૂના પુલનું નામ અ ગોલ્ડન બ્રિજ ત્રીજું સુરતની બાજુમાં કઈ નદી વહે છે ડ તાપી ચોથો વિકલ્પ પર્વતની અંદરથી રેલવે માર્ગ પસાર કરવા શું બનાવવામાં આવે તો બ બોગદું ટનલ પાંચમું સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે ક હીરા ઉદ્યોગ છઠ્ઠું વડોદરા સ્ટેશનથી ઉપડેલી રિયાની ટ્રેન કયા સ્ટેશન પર ઊભી રહી અ સુરત બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા વડોદરા સ્ટેશનથી રિયાની ટ્રેન બે કલાક મોડી ઉપડી બીજું એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ જવા માટે શીડીવાળા પુલ હતા ત્રીજું રેલવે કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બામાં પાણી ભરતા હતા ચોથું ટ્રેન આવવાની હોય ત્યારે સડક માર્ગનો રસ્તો ફાટક વડે બંધ કરવામાં આવે છે પાંચમું નર્મદા નદીનું પાણી નહેર દ્વારા દૂરના વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે છઠ્ઠું નર્મદા નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે ત્રીજો પ્રશ્ન છે ખરા ખોટા એમાં પહેલું અમદાવાદ સ્ટેશનથી રિયાની ટ્રેન બે કલાક મોડી ઉપડી તો ખોટું બીજું વડોદરા સ્ટેશન પર રિયાને તેના પપ્પાએ રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવી સાચું ત્રીજું રિયાની ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસે ઊભી રહી ખોટું ચોથું ફાટક બંધ થાય ત્યારે સડક માર્ગના વાહનો ઊભા રહે સાચું પાંચ વડોદરાથી ભરૂચ જતા રિયાએ ટ્રેનમાંથી તાપી નદી જોઈ ખોટું છઠ્ઠું નર્મદા નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય સાચું સાતમું સુરત શહેર ડેરી ઉદ્યોગ માટે જાણીતું શહેર છે ખોટું ચોથો પ્રશ્ન બંધ બેસતા જોડકા રચો એમાં પહેલું અમદાવાદ પછી આવેલું સ્ટેશન તો ડ નડિયાદ બીજું સુરત પછી આવેલું સ્ટેશન તો ઈ વલસાડ ત્રીજું વડોદરા પછી આવેલું સ્ટેશન અ સુરત ને ચોથું વલસાડ પછી આવેલું સ્ટેશન તો બ વાપી બીજું જોડકું છે પાટણ તો ક પટોળા સુરત તો ઈ ઘારી વડોદરા તો લીલો કેવડો અને નર્મદા તો ગુજરાતની મોટી નદી પ્રશ્ન પાંચ છે માગ્યા મુજબ ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે તો હિન્દી તમિલ અંગ્રેજી પંજાબી બંગાળી મરાઠી બીજો પ્રશ્ન છે તમારા તમારી આસપાસના વિસ્તાર ગામ કે શહેરની વખણાતી વાનગી કે ચીજવસ્તુની યાદી બનાવો તો અહીંયા ડીસા તો એના વાનગીમાં ટીકી ભજ્યા અને ચીજવસ્તુમાં બટાકા પાલનપુર તો માવાના પેંડા હીરાને અત્તર પાટણ તો દેવડા અને પટોળા હવે છે ચિત્ર એમાં રેલવેના સેવકો આપેલા છે તો એને ઓળખવાના છે એની સામે એનું નામ અને શું કામ કરે એ લખવાનું છે તો ક્રમશ આપણે જોઈએ તો સૌપ્રથમ પહેલું છે આ જે કુલી છે તો એના વિશે આપણે જોઈએ તો અહીંયા આપેલ છે પ્રથમ કે હમાલ કુલી એનું કામ તો લોકોનો સામાન ઉપાડે લોકોને મદદ કરે બીજું ચિત્ર છે ગાઢ તો ટ્રેનને ચલાવવા લીલી ઝંડી બેટરીથી સંકેત આપે અને ટ્રેનનો ઇન્ચાર્જ હોય છે ત્રીજું છે એન્જિન ડ્રાઈવર તો તે ટ્રેન ચલાવે ચોથું છે ટિકિટ ચેકર તે મુસાફરોની ટિકિટ તપાસે અને વગર ટિકિટે મુસાફરી કરનારને દંડ કરે પાંચમું રેલવે પોલીસ તો રેલવેને મુસાફરોની સુરક્ષા કરે છે છઠ્ઠું છે સફાઈ કામદાર તો ટ્રેન તથા રેલવે પ્લેટફોર્મની સફાઈ કરે સાતમું ટિકિટ આપનાર તો ટ્રેનમાં મુસાફરી કરવાની ટિકિટ આપે પ્રશ્ન છઠ્ઠો એક બે વાક્યમાં જવાબ લખો તો વડોદરાથી વાપીની વચ્ચે રિયાએ કયા સ્ટેશન જોયા તો વડોદરાથી વાપીની વચ્ચે રિયાએ સુરત નવસારી વલસાડ સ્ટેશન જોયા બીજો પ્રશ્ન છે કે રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ તો જવાબ રિયાની ટ્રેન સાબરમતી વાત્રક મહીસાગર વિશ્વામિત્રી નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી ત્રીજો પ્રશ્ન રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક ક્યારે બંધ રાખવામાં આવે તો જવાબ ટ્રેન જ્યારે પસાર થવાની હોય તે સમયે રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક બંધ રાખવામાં આવે ચોથો પ્રશ્ન નર્મદા નદી પર ભરૂચ પાસે કયા બે બીચ આવેલા છે તો નર્મદા નદી પર ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ આવેલા છે પાંચમું રિયાએ ટ્રેનમાંથી નદી કિનારાના વિસ્તારમાં શું શું જોયું તો રીનાએ રિયાએ ટ્રેનમાંથી નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો કેળાની ખેતીવાળા ખેતરો લીલાછમ વૃક્ષો જોયા છઠ્ઠું સુરત શહેર કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે તો સુરત શહેર હીરા અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે સાતમું સુરત શહેરની કઈ મીઠાઈ પ્રખ્યાત છે તો સુરત શહેરની સૂતર ફેણી અને ઘારી મીઠાઈ પ્રખ્યાત છે આઠમું તમિલનાડુ રાજ્યના પુરુષો શું પહેરે તો તમિલનાડુ રાજ્યના પુરુષો પહેરણ કે જભ્ભો અને નીચે લુંગીની જેમ સફેદ ધોતી પહેરે આઠમો પ્રશ્ન નવમો મરાઠી સ્ત્રીઓ કેવી સાડી પહેરે તો મરાઠી સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરે દસમું ગુજરાતનું સૌથી મોટું ને બીજા નંબરનું સૌથી મોટું શહેર કયું કયું છે તો ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ અને બીજા નંબરનું સૌથી મોટું શહેર સુરત છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પહેલું રિયાએ વડોદરા સ્ટેશન પર કયા કયા સ્થળની મુલાકાત લીધી તો રિયાએ વડોદરા સ્ટેશન પર ટિકિટ બારી ટિકિટ ચેકર રૂમ પ્રતિક્ષા ખંડ પાર્સલ રૂમ લોકરની સુવિધા ટોયલેટ બાથરૂમ પીવાના પાણીની સુવિધા ચા નાસ્તાની કેન્ટીન પછી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાનો સીડીવાળો પુલ વગેરે સ્થળની મુલાકાત લીધી બીજો પ્રશ્ન રિયાએ ફાટક પાસે શું શું જોયું તો રિયાની ટ્રેન સડક સડકમાર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ ત્યારે રિયાએ જોયું કે ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા ત્યાં બસ કાર રિક્ષા સાયકલ સ્કૂટર અને ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા જેના કારણે ત્યાંનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું હતું કેટલાક લોકો જોખમ ખેડી ફાટકના સળિયા નીચેથી પસાર થઈ પાટા નજીક આવીને ઊભા હતા ત્રીજો પ્રશ્ન ટ્રેનના ડબ્બામાં પાણીને વીજળી કેવી રીતે આવતી હશે જવાબ જે સ્ટેશનથી ટ્રેન ઉપડતી હોય ત્યાંથી ટ્રેનના દરેક ડબ્બામાં પાણી ભરવામાં આવે છે આ પાણીનો ઉપયોગ મુસાફરો ટોયલેટ અને બાથરૂમ તથા હાથમાં ધોવા કરે છે ટ્રેનમાં વીજળી માટે જનરેટરની વ્યવસ્થા હોય છે જેનાથી પંખાને લાઇટ ચાલુ થાય કેટલીક ટ્રેનમાં વીજળીના વાયર સાથે ટ્રેનના ઉપર સળિયા જેવા વાયર લગાવી વીજળી મેળવી ટ્રેનની ઝડપ વધારી શકાય છે ચોથું તમારા વિસ્તારમાં કઈ કઈ નદી આવેલી છે અને તે નદી પર કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે લખો તો અમારા વિસ્તારમાં બનાસ સરસ્વતી અર્જુની અને સીપુ નદીઓ આવેલી છે એમાંથી બનાસ નદી પર ડીસાથી થરાદ જવાના રસ્તા પર પુલ બાંધેલો છે તેનું નામ બનાસ પુલ છે તથા સરસ્વતી નદી પર વડગામથી પીલુચા ગામ નજીક પુલ બાંધેલો છે પાંચમો પ્રશ્ન નદી પર પુલ કેમ બનાવવા પડે તે વિચારોને લખો તો નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવરજવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે નદીમાં બારેમાસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસામાં નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય આ કારણે લોકોને નદીના એક છેડેથી બીજા છેડે જવામાં તકલીફ ન પડે તે માટે પુલ બનાવવામાં આવે છે છઠ્ઠું તમે કયા કયા શહેર જોયા છે અને ત્યાં તમે શું શું જોયું છે તે લખો તો મેં અમદાવાદ ગાંધીનગર જૂનાગઢ પોરબંદર વગેરે શહેર જોયા છે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સિદ્ધિ સૈયદની જાળી લાલ દરવાજા કાંકરિયા તળાવ નેહરુ બ્રિજ એલિસ બ્રિજ સાયન્સ સિટી જોયું છે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર સચિવાલય જોયું છે જૂનાગઢમાં ગિરનાર પર્વત ભવનાથ તળેટી વગેરે જોયા છે અને પોરબંદરમાં ગાંધીજીનું જન્મસ્થળ જોયું છે સાતમું તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે તો મેં અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પોશાક પહેરતા લોકો જોયા છે ગુજરાતમાં સ્ત્રીઓ ડ્રેસ કે સાડી ચણીઓને કબજો પહેરે પુરુષો પેન્ટ શર્ટ કે લહેંગો પહેરણ અથવા ધોત્યુ જબ્બો પહેરે કેટલાક લોકો માથા પર પાઘડી કે ટોપી પહેરે કચ્છી સ્ત્રીઓ મોટા ઘેરવાળો ગાઘરો અને કબજો પહેરે માથે ઓઢણી ઓઢે પુરુષો નાડા વાળો પહેરણ કે અંગરખું પહેરે છે આઠમો પ્રશ્ન અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ સાથે લેશો તો જવાબ હું સમય પસાર કરવા ઇન્ડોર રમત જેવી કે સાપ સીડી ચેસ લૂડો પત્તા કોડિયો ચક્કા વાર્તાની ચોપડીઓ સ્વાધ્યાય બુક છાપું હેડફોન પઝલ વગેરે વસ્તુઓ સાથે લઈશ હવે આગળ છે પ્રવૃત્તિઓ